જમીન પર દબાણ હોય તો તરત નજરે ચડે પણ કોલોનીમાં અંતિમ વિસ્તાર કે જે સરકારી જમીન હોય અને તંત્રની ધ્યાને ન જાય તેવી જગ્યાએ મોટું દબાણ હોય ત્યારે સહેજ તંત્રનું ધ્યાન દોરવું પડે એક સમયે ધાક બેસાડતી કામગીરી થઈ હતી પરંતુ આજે ફરીથી તેનાથી બમણું અનેધિકૃત બાંધકામ થયું છે જનરલ હોસ્પિટલ સામે આવેલી લોટસ કોલોનીના પાછળનો વિસ્તાર કે જ્યાં અંદાજે 8 વર્ષ અગાઉ મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ થઈ હતી અને આ જગ્યાએ આઈસીડીએસ ને આંગણવાડી માટે ફાળવવાનો હુકમ પણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપાયો હતો અંદાજે 10000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર આજે ફરીથી મકાનો અને દુકાનો બની ગઈ છે કોઈ બનાવીને રહે છે તો કોઈ બનાવી ભાડે આપી દીધા છે સરકારી જમીન પર અનિધિકૃત બાંધકામો ન થાય તે માટે સરકારે લેન્ડ એક્ટ લાગુ કર્યો પરંતુ આ વિસ્તારમાં માતાભારે તત્વો સક્રિય બની બિંદાસ્ત બાંધકામ કર્યું છે એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા મુજબ આઠ થી દસ લાખમાં આવા કોઈ પણ દસ્તાવેજ વગરના મકાનો વેચાય પણ છે